તો મિત્રો તમે અહીંયા આવશો, હિંગોળગઢ જે અભયારણ્ય છે તેની અંદર આવશો એટલે આ રીતનું એક પાસક તમને બોર્ડ જોવા મળશે જે લખેલું છે ભીમકુઈ. અને અહીંયા એક સામે છે તે ભીમકુઈ છે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે જ્યારે પાંડવોને જે વનવાસ આપ્યો હતો ત્યારે અહીંયાથી નીકળેલા અને અહીંયા એમને કુઈ એક ગાળેલી હતી ભીમે. તો અહીંયા જે સામે છે તે કુઈ છે. તો ચાલો મિત્રો અત્યારે આપણે એના પણ દર્શન કરીશું. તો ત્યારબાદ આપણે અંદર જંગલની અંદર હજુ ઘણું બધું આપણે જોવાનું છે જે અહીંયાના લોકો કહે છે કે અંદર હરણ પણ જોવા મળશે. તો આજે આપણે જોઈએ કે હરણ અંદર મળે છે કે નહીં જોવા. તો કન્ટિન્યુ મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો અત્યારે આપણે રસ્તો ગોતતા હતા પણ રસ્તો હવે આવી ગયો છે.
હજુ આપણે અહીંથી ના આગળ જવાનું છે, જો હરણિયા જોવા મળશે તો એ પણ આ વિડીયોમાં તમને બતાવીશું. તો ચાલો મિત્રો હજુ આપણે જઈશું આગળ. તો મિત્રો હજુ કાંઈ અમને જોવા નથી મળ્યું, કંઈ પ્રાણી હજુ જોવા નથી મળ્યું અમને, હરણ કેવું કાંઈ, શિયાળિયું કેવું, ગોજડા કેવું કાંઈ જોવા નથી મળ્યું. થાકી ગયા છીએ બહુ, પણ હવે એવું લાગે છે જોવા નહીં મળે, તડકાની હિસાબે અમુક જગ્યાએ છાંયડે કે એવા જગ્યાએ બેસી ગયા છે. તો મિત્રો અહીંયા હરણને એવું કાંઈ જોવા નથી મળ્યું, પણ મિત્રો હરણને એવું આગળ જોવા મળશે તો બતાવશું, નહીં તો આપણે નેક્સ્ટ વિડીયો પણ અમે બીજો અહીંનો મૂકીશું. તો કન્ટિન્યુ અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહીજો. અમુક હવે હિંગોળગઢ અભયારણમાં કેવી મજા આવે? મજા આવે પણ તડકો બહુ લાગે, ઠંડા ઓરમાં આવ્યા હોય તો મજા આવે. તો ભાવેશભાઈ કે એવું ક્યાં છે કે અહીંયા આવો એટલે બપોરના ટાઈમે ન આવું, સાંજના ટાઈમે તમારે 4 વાગ્યા તમે આવો એટલે 6 વાગ્યા સુધી અહીંયા જંગલની સફર કરી શકો છો તમે. 6 વાગ્યાનો ટાઈમ છે રાતે, એટલે 6 વાગ્યા બહાર તમારે નીકળી જવું પડે, ને તમે 3 થી 4 વાગ્યા તમે અંદર આવો એટલે તમને અહીંયા સાંજના ટાઈમે 5 થી 5:30ના ગાળામાં અહીં હરણ ને એવું જોવા મળે. ભાવેશભાઈનું એવું કેવું છે? અને અત્યારે ભાવેશભાઈ કંઈક કહે છે, ભાવેશભાઈ શું કરો તમે, સૂઈ ગયા હોય એવું? અત્યારે તો ઠંડા સૂઈ ગયા હોય. હા, તડકો એમને લાગે ને આપણને લાગે. બરોબર. તો મિત્રો ભાવેશભાઈ એવું કહે છે કે ઠંડા સાંજે હરણ ને એવું બધું બે ગયું હોય એટલા માટે અત્યારે અમને કાંઈ હરણ કે એવું કાંઈ જોવા નથી મળ્યું. તો મિત્રો થાકી ગયા છીએ બહુ તડકાની હિસાબે, પણ હવે હરણ કે એવું કાંઈ જોવા હજુ મળ્યું નથી. જોઈએ હજુ આગળ જોવા મળે છે કે નહીં. અમે અત્યારે બીજા રસ્તે આવ્યા છીએ, જે પહેલો રસ્તો હતો એ પાછો છોડી દીધો અને બીજા રસ્તે આવ્યા છીએ. તમે પાછળ જોઈ શકો છો, જંગલ જ છે બધું. તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો, જ્યાં સામે એક પથ્થર છે મોટો, તેની ઉપર આપણે અત્યારે જવાનું છે. આમ ઢળાન છે, તમે જોઈ શકો છો મિત્રો, ડાયરેક્ટ જ ઉપર જઈને જોઈએ. આપણે ફોટોશૂટ કરવાની જગ્યા છે, આપણે ફોટોશૂટ ને એવું કરશું ઉપર. ભાવેશ કે થાક લાગી ગયો ને? તો મિત્રો અત્યારે આપણે હિંગોળગઢ અભયારણની અંદર આવ્યા અને આપણે ઉપર અત્યારે ચડ્યા. તમે જોઈ શકો છો ફરતો નજારો, અને અમારા ભાવેશ ને અમારા સતીશભાઈ ફોટોશૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે એમને, અને એનો તમે નજારો જ જોઈ શકો છો, કંઈક અલગ જ આવે છે. અહીંયા ફોટોશૂટ કરવા માટે મિત્રો ગમે ત્યારે હિંગોળગઢ અભયારણ્યમાં આવો એટલે તમે ફોટોશૂટ કરવાનું ના ભૂલતા.
તો મિત્રો તમે હિંગોળગઢની અંદર આવશો, જંગલની અંદર, એટલે આ રીતના તમને અલગ અલગ વૃક્ષો ઝાડી તમને જોવા મળશે. અને હા મિત્રો, જે અમારી ચેનલની અંદર નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનનું જે બટન છે એને પણ પ્રેસ કરી નાખજો, તો નવા વિડીયોની તમને નોટિફિકેશન મળી જાય. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.